છોકરાઓ, તો લાસ્ટ વિડીયોની અંદર આપણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચે શું તફાવત હોય છે, અથવા તો વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી કેવી રીતના વિચલન અનુભવે છે તેને સમજીને આવ્યા છીએ, અને તેના માટેનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાન્ડર વાલ્સ વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ આપણે ઉપજાવીને આવ્યા હતા. તો બહુ મજાનો વિડીયો હતો, થોડોક બોરિંગ પર ઉપર સરસ સમજવા જેવો હતો. હવે આજનો આપણો વાયુ અવસ્થા માટેનો લાસ્ટ ટોપિક છે. આ શબ્દ બોલું છું, વાયુ અવસ્થા માટેનો આ લાસ્ટ ટોપિક છે, કારણ કે આના પછી જે ટોપિક હવે ચાલુ થશે એ ટોટલી અવસ્થા બદલાઈ જશે, એટલે કે પ્રવાહી અવસ્થા વિશેનું રસાયણ વિજ્ઞાનની શરૂઆત થશે. તો આજે આપણે એક લાસ્ટ વિડીયો સમજવાના વાયુ અવસ્થા માટેનો, કે જે વાયુ છે એ વાયુનું પ્રવાહીકરણ કેવી રીતના થશે, શું થઈ શકશે કે નહીં થઈ શકશે, એ બધી વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે. ચાલો તો ભાઈ સમજીએ. મેં પહેલેથી આલેખ જરાક ડ્રો કરી દીધો છે જેથી મારો સમય નહીં બગડશે, કારણ કે બાકી તો સમય ઘણો બધો બગડશે. બાકી તમને એમ થશે કે સર આલેખ પહેલેથી દોરેલો છે, તો રીઝન એવું છે કે આલેખને દોરવા માટે ઘણો બધો સમય જશે. તમારી ઓલરેડી બુકમાં આલેખ આપેલો છે જેને તમે જોઈને ઇઝીલી અભ્યાસ કરી શકશો, અને એકવાર આ વિડીયો જોઈ લેશો એને બરાબર સમજી લેશો તો આ આલેખ તમે ઇઝીલી દોરી શકશો. એટલો બધો કોમ્પ્લિકેટેડ નથી, પણ એમ લાગશે કે યાર કેવું બધું વિચિત્ર આપેલું છે, બધી લાઈન દેખાય છે એમથી તેમ, ખબર નથી પડતી કંઈ. પરંતુ જેમ જેમ વિડીયો મીન્સ કે ચાલતો જશે, તમે સમજતા જશો, તેમ તેમ આ આલેખ તમને પછીથી દોરવા માટે ઇઝી લાગશે. ક્લિયર છે? ચાલો તો સૌથી પહેલાં વાયુનું પ્રવાહીકરણ વિશેની થોડી ટર્મ્સને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો, મારી પાસે એક કન્ટેનર છે, એટલે કે પાત્ર છે એવું સમજીને ચાલો. એની અંદર મેં શું ભરેલો છે? વાયુ ભરેલો છે. ચાલો તો તમને આઈડિયા છે કે વાયુ શું કરી શકે છે? વાયુ એમથી તેમ ગતિ કરતો જ રહેશે, અંદર અથડાશે, પાત્રની દિવાલ સાથે અથડાશે તો દબાણ બી હશે, સાથે સાથે વાયુનું શું હશે? કદ બી હશે. હવે પ્રવાહીની જો વાત કરીએ તો પ્રવાહીના, મતલબ કે પ્રવાહી છે આટલે સુધીનું, તો પ્રવાહીના મોલેક્યુલ આ રીતના ગોઠવાયેલા હોય છે. તો બંને વચ્ચેનો ડિફરન્સિએશન છે કે વાયુના જે મોલેક્યુલ હોય છે એકબીજાથી દૂર દૂર આવેલા હોય છે, જ્યારે પ્રવાહીના મોલેક્યુલ શું હોય છે? એકબીજાની નજીક નજીક આવેલા હોય છે. બીજી એક વસ્તુ, વાયુના અણુ વચ્ચે જે લાગતું આકર્ષણ બળ હોય છે એ આકર્ષણ બળ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. હું એવું નહીં કહી શકું કે ભાઈ આદર્શ વાયુ માટે નિગ્લેજીબલ કરીએ છીએ, એ આગળના વિડીયોમાં સમજીને આવ્યા છે, પણ કોઈ પણ વાસ્તવિક વાયુ માટે તેમની વચ્ચે આકર્ષણ બળ હોય છે, પણ કેવું હોય છે? ઓછું હોય છે કમ્પેરિઝન ટુ પ્રવાહી. જે પ્રવાહીના અણુઓ હોય છે તેમની વચ્ચે શું હોય છે? તેના અણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે. પણ આ આકર્ષણ બળ ક્યારે વધારે લાગે? તો વાયુના અણુઓ તો દૂર દૂર ગોઠવાયેલા છે, પણ પ્રવાહીના અણુઓ નજીક ગોઠવાયેલા છે. માટે મારે પ્રવાહીના અણુઓનું શું કરવું પડશે? નજીક લાવવું પડે. સોરી, પ્રવાહીના અણુઓ મારે જો વાયુને જો પ્રવાહીમાં રૂપાંતર કરવું હશે તો આ જે વાયુના અણુઓ છે એને પ્રવાહીના અણુઓમાં લાવવા માટે આની પર અને દબાવવું પડશે. વાયુના મોલેક્યુલ જો એકબીજા સાથે દબાશે તો એ લોકો આવું આવી શકે. તો માની લઈએ કે પેલી કન્ડિશન વિચારું કે શું ખૂબ જ નીચા દબાણે શું થઈ શકે? તો ભાઈ જો તમારું દબાણ ખૂબ જ નીચું હશે, ખૂબ જ નીચું દબાણ મીન્સ કે આની પર તમે કોઈ પ્રેશર જ નથી આપતા, તો ભાઈ આ કન્ડિશનમાં વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકવાનું નથી. ખૂબ નીચા દબાણે વાયુનું પ્રવાહીકરણ નહીં થઈ શકે, કારણ કે આપણે સમજીએ છીએ કે આની પર જો આપણે પ્રેશર આપીશું, દબાણ આપીશું, તો વાયુના મોલેક્યુલ એકબીજાની નજીક આવશે, આકર્ષણ બળ વધશે, તો મે બી પ્રવાહીમાં રૂપાંતર પામી શકે. તો ભાઈ ખૂબ નીચા દબાણે તો વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. હવે સમજીએ, માન લઈએ કે
ખૂબ જ ઊંચું દબાણ લઈએ, ટોસ ઉડાવી શક્યા. તો ખૂબ જ ઊંચું દબાણ જો લેવાનો પ્રયત્ન કરીશું, મીન્સ કે વાયુના મોલેક્યુલને હું પ્રેશર આપું છું, પ્રેશર આપવાથી શું થશે, એ લોકો દબાશે, પણ દબાવાની સાથે તેમના મોલેક્યુલ પર પાછું અપાકર્ષણ પણ લાગે છે. વાયુના મોલેક્યુલ એકદમ જ કંઈ નજીક નહીં આવી શકશે, માટે ખૂબ જ ઊંચું દબાણ લગાડવા છતાં પણ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામતું નથી. યાદ રાખજો કે તમે વાયુને ભાઈ દબાવ્યા કરો દબાવ્યા કરો, તો ભાઈ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, તો ભાઈ એ વસ્તુ ખોટી છે. તો વાયુ પર ખૂબ જ નીચું દબાણ આપો તો શક્ય છે જ નથી, પણ જો ઊંચું દબાણ આપો તેમ છતાં પણ વાયુના મોલેક્યુલ નજીક નજીક લાવવાનો પ્રયત્ન કરીશું, તો એમ છતાં બી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાનું નથી, કારણ કે સાથે સાથે તાપમાન પણ ખૂબ જ મહત્વનું છે. તો વિચારો, તાપમાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આપણે નીચું દબાણ મીન્સ કે કદને તો છોડી દઈએ, એટલે મીન્સ કદ બી કામનું છે કે તમે વાયુ કેટલા જથ્થામાં લીધેલો છે બી કામનું છે, પણ વાયુનું પ્રવાહીકરણ કરવા માટે મેઇન વસ્તુ છે દબાણ અને તમારું તાપમાન મેઇન છે. હવે સમજો કે તાપમાન આપણે જો ઊંચું રાખેલું હોય, તાપમાન જો ઊંચું હોય તો વાયુના મોલેક્યુલને શું મળવાની, ઊર્જા મળવાની. ઊર્જા મળશે તો એમટી ટેમ વધારે ભાગશે. તો તાપમાન જો ઊંચું હોય તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરી શકવાના નથી, પણ જો તાપમાન જો આપણે નીચું લઈ લઈએ, તાપમાન આપણે શું કરીએ ઘટાડતા જઈએ, તો આ જે વાયુના મોલેક્યુલ છે એ લોકોની ગતિ ઉર્જા ઘટી જશે. હવે ગતિ ઉર્જા જો ઘટે તો સમજો એક કન્ડિશન આવી થઈ જાય કે માની લો કે આપણે તાપમાન એકદમ ઘટાડી દઈએ, તો આ વાયુના મોલેક્યુલ શું કરશે, ગતિ કરતા બંધ થઈ જાય એવું સમજીએ. તો જો ગતિ કરતા બંધ થઈ જાય તો આ બધા સ્ટોપ થઈ ગયેલા છે એવું સમજો. એકચ્યુઅલી એવું તો નહીં થાય, પણ સમજો કે ટેમ્પરેચર એકદમ ડાઉન કરતા જઈએ તો વાયુના મોલેક્યુલ આ રીતના ગોઠવાઈ જશે. માટે હવે જો આની ઉપર જો આપણે પ્રેશર આપીએ, દબાણ આપીએ, તો આ મોલેક્યુલ શું કરશે, એકબીજાની નજીક આવી જશે, જેથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે દબાણ પણ કામ લાગશે, પણ દબાણ ક્યારે કામ લાગે, તાપમાન તમે ઘટાડો તો જ દબાણની અસર થશે. બાકી તમે માત્ર ને માત્ર દબાણ ખૂબ જ વધારે આપી દેવું તો પણ વાયુનું પ્રવાહીકરણ નહીં થાય, સાથે સાથે તાપમાન તમે ખૂબ જ નીચું લઈ જાઓ તો પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાનું નથી. માટે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે તાપમાન પણ ઇમ્પોર્ટન્ટ છે, દબાણ પણ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે તમે વાયુનું કદ કેટલું લીધેલું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. માટે પ્રવાહી અને વાયુ અવસ્થા છે, પ્રવાહી અને વાયુ અવસ્થામાં એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું છે, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું છે, તો આ જે બધી અવસ્થા છે એ અવસ્થા પદાર્થના દબાણ, કદ અને સાથે સાથે તાપમાન સાથે શું હોય છે, ખૂબ જ સંબંધ ધરાવતા હોય છે. ક્લિયર થાય છે? તો આ જ વસ્તુ મીન્સ કે એક વૈજ્ઞાનિક આવી ગયો, થોમસ એન્ડ્યુસ, વૈજ્ઞાનિક છે થોમસ એન્ડ્યુસ. તો થોમસ એન્ડ્યુસે CO2 વાયુ માટે, એટલે કે CO2 વાયુ છે એ વાયુનું એમણે પ્રવાહીકરણ કરવા માટેના પ્રયોગો કર્યા હતા. થોમસ એન્ડ્યુસ નામનો વૈજ્ઞાનિક હતો, એમણે CO2 વાયુ લઈને અભ્યાસ, મીન્સ કોઈ બી બીજા વાયુ માટે બી આ રીતના પ્રવાહીકરણ થઈ શકે છે, પણ આપણે શાનો અભ્યાસ જોવાના છે, થોમસ એન્ડ્યુસનો. તો થોમસ એન્ડ્યુસ નામના વૈજ્ઞાનિકે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ કરવા માટેના પ્રયોગો કર્યા હતા. તો શરૂઆતમાં આપણે જો જોઈએ તો આ જે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એ વાયુ કોઈ આદર્શ હોતો નથી, એ વાયુ કેવો હોય છે, વાસ્તવિક વાયુ જ હોય છે. ક્લિયર છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડની જે વર્તણૂક છે એ વર્તણૂક કેવી હોય છે, વાસ્તવિક વાયુ જેવી જ હોય છે. ક્લિયર છે? ચાલો હવે એન્ડ્યુઝે શું કરેલું છે, તો એન્ડ્યુઝે
આ જે પ્રયોગો કર્યા છે એ જુદા જુદા પ્રયોગોની અંદર ટેમ્પરેચર અચર રાખ્યું હતું, અચર તાપમાન રાખ્યું હતું, અને અચર તાપમાને વાયુના દબાણ અને કદ વિશે અભ્યાસ કર્યો હતો. શબ્દ સમજો, શું કહેવા માંગુ છું કે એન્ડ્યુસે શું કર્યું છે, અચર તાપમાને વાયુના દબાણ અને કદ વિશેનો અભ્યાસ કર્યો છે. અને દબાણ અને કદ વિશેના અભ્યાસમાં મીન્સ કે કોઈ એક ચોક્કસ ટેમ્પરેચર રાખ્યું, વાયુનું કદ કેટલું હશે, ભાઈ દબાણ વધારીએ તો કદ કેટલું થશે, કદ ઘટાડીએ તો દબાણ કેટલું થશે, એ મુજબના અભ્યાસ કર્યો હતો. ને એના જે મૂલ્ય મળ્યા હતા એ મૂલ્યને દબાણ વર્સિસ કદના આલેખમાં એમણે મૂક્યા હતા. અને આ જેટલા પણ તમને લીટી દેખાય છે એ બધા શું છે, એમણે કરેલા પ્રયોગોના પરિણામો છે. એ પરિણામોને આ રીતે આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. તો ભાઈ આપણે અગાઉ સમજીને આવેલા છે કે અચર તાપમાને હોય, જ્યારે બી પ્રયોગ અચર તાપમાને કરવામાં આવે છે ત્યારે મળતા આલેખને આપણે શું કહીએ છે, સમતાપ વક્ર કહીએ છે. મીન્સ કે જે પણ આલેખ છે, તો સમજો આપણે શરૂઆત કરીએ હવે આલેખને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે પણ આલેખ છે બધા શું છે, સમતાપ વક્ર છે. શરૂઆત કરીએ 50°C. તો સમજો જેમ જેમ ટેમ્પરેચર આપણે ડાઉન કરીશું તેમ તેમ વાયુનું સાથે સાથે દબાણ બી વધારવું પડશે, પણ જેમ જેમ આપણે ટેમ્પરેચર ડાઉન કરતા જશું તેમ જ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. માટે થોમસ એન્ડ્યુસે બી શું કરેલું છે, પહેલા કોઈ ટેમ્પરેચર 50°C લઈ લીધું. કેટલું લઈ લીધું, 50°C ટેમ્પરેચર લઈ લીધું. અને એમણે શું કર્યું, માની લો કે આ બિંદુએ છે, આ બિંદુએ વાયુનું કંઈ ને કંઈ વોટ એવર કદ હશે. આપણે માની લઈએ કે અહીં આ, અને જો આપણે આ બાજુ અમે ગમે ત્યાં લંબાવીએ તો એનું મે બી કોઈ ને કોઈ જાતનું કદ હશે. તો જ્યારે એન્ડ્યુઝે 50°C અચર તાપમાને જે વાયુનું કદ છે એના પર જો આ બાજુ આલેખ ઉપર લઈ જાય છે, મીન્સ કે દબાણ વધારીએ, શું કરીએ છીએ, દબાણ વધારતા જઈએ. તો જેમ જેમ આલેખમાં તમે જોશો દબાણ વધારતા જશો, આ બાજુ ઉપર તરફ દબાણ વધે છે, એટલે આલેખ પણ જરાક જોજો, દબાણ વધે છે. તો દબાણ વધે છે સાથે સાથે કદ ચેક કરો, કદ આ બાજુની તરફ વધે છે. તો પહેલા આટલું કદ હતું એવું સમજીને ચાલો, પણ 50°C ટેમ્પરેચરને જો અહીંયા મેં સ્ટોપ કરી દીધેલું છે, એકચુઅલી તમે અગર બી લંબાવી શકો, મેં અહીંયા સ્ટોપ કરી દીધેલું છે. તો આપણે નીચે તરફ જો લંબાવીએ તો વિચારો કદમાં શું થયો, ઘટાડો થયો. ખબર પડે છે કઈ કે 50°C તાપમાને એમણે પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાં એમણે જોયું કે દબાણ વધારતા વાયુનું કદ ભાઈ ઘટે છે, એટલે કે વાયુ શું કરશે, એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. પણ એમણે તો પ્રવાહીકરણ કરવાનું છે, વાયુનું કદ નથી ઘટાડવાનું પણ પ્રવાહીકરણ કરવાનું છે. એટલે કે CO2 વાયુ માટે 50°C તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ ન શક્યું. ક્લિયર છે? ચાલો, હજુ પણ એન્ડ્યુસ શું કરશે, ટેમ્પરેચર ઘટાડતો જાય છે, તાપમાન જેટલું બને એટલું નીચું લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી ટેમ્પરેચર 31.1°C પર લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા, 31.1°C. તો તમે 31.1°C તમે જોશો તો એ બિંદુ F આગળ એક વાયુનું કદ દર્શાવે છે. આ જે બિંદુ શું છે, F છે, એ શું કરે છે, વાયુનું કદ દર્શાવે છે. મીન્સ કે અહીંયા વાયુનું કદ વોટ એવર કંઈ બી હશે, વાયુનું કદ કંઈ ને કંઈ હશે. પણ તમે પ્રેશર જેમ જેમ વધારતા જશો, જો ચેક કરો, વધતું જાય છે પ્રેશર. શું કરે છે, વધતું જાય છે. ને એ જે દબાણ છે બિંદુ જી આગળ આવી જાય છે. ક્યાં આવી જાય છે, બિંદુ જી આગળ. તમે જોશો તો જી લઈ લેવ અને આ બાજુ એફ લઈ લેવ તો તમે જોશો કદમાં શું થઈ ગયો, આમાં પણ ઘટાડો થયો, એટલે કે વાયુનું કદ ઘટે છે. દબાણ વધે છે તેમ તેમ વાયુનું કદ ઘટે છે, પરંતુ 31.1°C પણ તમને કોઈ પ્રવાહીકરણ જોવા મળ્યું નથી.
આઈડિયા આવે છે, કોઈ પણ પ્રવાહીકરણ હજુ પણ 31.1 સેલ્સિયસે પણ થયું નથી. હા, પણ તમે જોશો આ જે વક્ર છે, વક્રનો આકાર બદલાઈ ગયો છે. પેલા વક્રનો આકાર આવો કંઈક હતો, હવે વક્રનો આકાર કંઈક આવો થયો છે. ક્લિયર થાય છે? ચાલો, હવે હજુ પણ મીન્સ કે થોમસ એન્ડ્યુસે કંઈ એક પ્રયોગ નથી કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા હશે, એના પરથી જ આ થિયરી આપેલી છે. તો હજુ હવે ટેમ્પરેચર મીન્સ કે ઘટાડતા ઘટાડતા 31.1 પછી આવી ગયા 30.98 સેલ્સિયસ. પછી કેટલા ટેમ્પરેચર પર આવી ગયા? 30.98 સેલ્સિયસ આવી ગયા. હવે 30.98 સેલ્સિયસ તાપમાને તમે જોશો તો આ જે બિંદુ દેખાય છે એ બિંદુએ વાયુ સૌથી પહેલા વાયુ સમા હશે, વાયુ અવસ્થામાં હશે. આપણો જે CO2 છે એ વાયુ અવસ્થામાં હશે. ક્યાં હશે? 30.98 સેલ્સિયસ તાપમાને આ જે શરૂઆત છે એ CO2 કઈ અવસ્થામાં હોય છે? વાયુ અવસ્થામાં હોય છે. હવે તમે અહીંયાથી આ જે પોઈન્ટ છે અહીંયાથી મીન્સ કે દબાણ જેમ જેમ વધારો છો તો આટલા પોઈન્ટ સુધી એ વાયુને વાયુ રહે છે. સમજો કે 30.98 સેલ્સિયસ તાપમાને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કઈ અવસ્થામાં છે? જ્યાં સુધી જો અહીંયા લખેલું છે મેં 70 બાર, આ જે લખેલું છે 70 દબાણ જ છે, આ લાઈન દબાણની છે એટલે આ દબાણ બતાવે છે 70 બાર. તો 30.98 સેલ્સિયસ તાપમાને CO2 વાયુ જ્યારે 70 બાર દબાણે પહોંચે છે ત્યારે આ 70 બાર દબાણને તેમ છતાં પણ આટલે સુધી CO2 ક્યાં રહે છે? વાયુ સ્વરૂપે જ રહે છે. પરંતુ જેવો આ બિંદુએ પહોંચે છે, શબ્દ બોલું છું, જેવો આ 70 બારે પહોંચે છે, જો આ 70 બાર દબાણ સુધી પહોંચે ત્યાં સુધી મીન્સ કે 30.98 સેલ્સિયસ તાપમાને જે CO2 વાયુ છે શરૂઆતમાં વાયુ સ્વરૂપે જ રહેશે, પણ ક્યાં સુધી? જ્યારે એ 70 બાર દબાણ સુધી ન આવ્યો હોય ત્યાં સુધી. હવે જેવો આ ટેમ્પરેચરે 70 બાર દબાણે પહોંચી જશે ત્યારે સૌ પ્રથમ વાર જે વાયુ છે એ વાયુનું પ્રવાહી બન્યું. તો સમજો કે પ્રયોગમાં મીન્સ કે જે વાયુ હશે થોમસ એન્ડ્યુઝે 30.98 સેલ્સિયસ તાપમાને અને 70 બાર દબાણે એમણે જોયું હશે કે જે વાયુ છે વાયુમાં થોડા પ્રવાહીના ટીપા પડ્યા હશે, એટલે કે CO2 વાયુનું રૂપાંતર સામા થવાની શરૂઆત થઈ પ્રવાહી સ્વરૂપમાં. હું એમ નથી કહેતો કે બધો જ પ્રવાહી રૂપાંતર થઈ જશે, જેટલો વાયુ હશે એટલો થઈ જશે, પણ થોડા ઘણા વાયુનું રૂપાંતર સામા થવાની શરૂઆત થઈ ગઈ, પ્રવાહીમાં થઈ ગઈ. કયા ટેમ્પરેચર પર? 30.98 સેલ્સિયસ તાપમાને. તો ભાઈ આપણે એક વ્યાખ્યા ભણીને આવેલા છે કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે વાયુ માટેનું કહેવામાં આવે છે ક્રાંતિક તાપમાન, જેને આપણે TC ક્રિટિકલ ટેમ્પરેચર TC વડે દર્શાવીએ છીએ. મારે CO2 વાયુ માટે ક્રાંતિક તાપમાન કેટલું હોય છે? 30.98 સેલ્સિયસ. કેટલું હોય છે? 30.98 સેલ્સિયસ ક્રાંતિક તાપમાન હોય છે. એટલે કે આ ક્રાંતિક તાપમાન કરતા ઊંચું તાપમાન તમે 30.99 સેલ્સિયસ લેશો તો પણ વાયુનું પ્રવાહીકરણ થવાનું નથી. એટલે કે આ તાપમાન કરતા ઊંચા તાપમાને તમે ગમે તેટલું દબાણ આપો તેમ છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. માટે એવું ક્રાંતિક તાપમાન કે જ્યારે વાયુનું પ્રવાહીકરણની શરૂઆત થશે તે જ તાપમાનને આપણે ક્રાંતિક તાપમાન કહે છે. મીન્સ કે CO2 વાયુ માટે 30.98 સેલ્સિયસ તાપમાને વાયુનું સમા રૂપાંતર થાય છે, પ્રવાહીમાં રૂપાંતર થાય છે, તો આ તાપમાનને કહેવામાં આવે છે ક્રાંતિક તાપમાન. આપણે જોશું તો આ આલેખ જે મીન્સ કે જે દર્શાવ્યો છે તેમાં આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ મીન્સ કે આ જે હવે તમને આઈડિયા આવી હશે કે આ જે ભાગ છે એ શું છે?
प्रवाही में रूपांतर थयो भाग छे, आ भाग प्रवाही बतावे छे आखो। तो अहीं मीन्स के शुरुआत थाय छे, क्या टेम्परेचर 30.18, 31 लई लेव के 50 लई लेव, तमे आ भाग थी जो बहु दूर होय छे, એટલે કે 30.98 અંશ સેલ્સિયસ ને શું કહેવાય છે, કાંટિક તાપમાન કહેવાય છે। હવે એવું સેમ જો ટોટલ પીસી લખેલું છે, મતલબ શું થશે કે ભાઈ જે ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય છે, તો એ દબાણને, સોરી ફોર ધેટ, જે દબાણે વાયુનું પ્રવાહીકરણ થાય છે, તો એવા દબાણને શું કહેશું, ક્રાંતિક દબાણ કહેશું। અથવા તો આ ક્રાંતિક તાપમાને કે જ્યાં વાયુનું પ્રવાહીકરણ થવા માટે જે દબાણની જરૂર પડતી હોય છે, તો આવા દબાણને શું કહેશું, ક્રાંતિક દબાણ કહેશું, જેને આપણે પીસી વડે દર્શાવીશું। આખી વ્યાખ્યા હું લખતો નથી, જેને આપણે શું કહેશું, પીસી વડે દર્શાવીશું। અને ત્રીજી વ્યાખ્યા કે જ્યારે વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે, એટલે કે ક્રાંતિક તાપમાને, શબ્દ બોલું છું, ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે જેટલા વાયુનું પ્રવાહીકરણ થાય છે, એટલે કે પ્રવાહીનું જે કદ છે, એ પ્રવાહીના કદને વીસી એટલે કે ક્રાંતિક કદ કહેવામાં આવે છે, એને શું કહેશું આપણે, ક્રાંતિક કદ। ક્લિયર થાય છે, ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને એને આપણે ક્રાંતિક કદથી ઓળખીએ છીએ। આ ટીસી છે, પીસી છે, વીસી છે, બધા અચળાંકો કહેવાશે અને એનો આધાર વાયુના સ્વભાવ પર રહેશે। હવે સમજો કે CO2 વાયુ માટે મીન્સ કે તમને બેની વેલ્યુ આપેલ છે, વીસી એકચ્યુઅલી વેલ્યુ આપી નથી, એ પ્રાયોગિક હોય છે, આપણે યાદ બી નથી રાખવાની। તો ક્રાંતિક દબાણ 70 bar છે, ટીસી કેટલું છે, 30.98 સેલ્સિયસ, આ કોના માટે છે, CO2 વાયુ માટે છે। પણ આ જ વસ્તુ માની લઉં કે હું N2 વાયુ લઈ લઉં અથવા એમોનિયા લઈ લઉં, વાયુ ચેન્જ કરી દઉં, તો આ જ પ્રયોગ જો સેમ કરવામાં આવે, તો એના ટીસીની કિંમત, એની પીસીની કિંમત અને વીસીની કિંમત કેવી હશે, બદલાઈ જશે। તો છે અચળાંકો, મીન્સ કે કોઈ એક વાયુ માટે ફિક્સ રહેશે, પણ જે વાયુ જો બદલાઈ જશે તો એની મૂલ્ય પણ બદલાઈ જશે। માટે આ જે અચળાંકો છે, એમના જે મૂલ્ય છે, એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે। ક્લિયર થાય છે, આઈડિયા આવે છે, ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરજો। હવે તમે આટલે સુધી આપણે આલેખમાં પહોંચી ગયા, આટલે સુધી પહોંચી ગયા મીન્સ કે અહીંયા વાયુનું પ્રવાહીકરણ થાય છે। હવે તમે આલેખ જોશો તો આલેખમાં એકચ્યુઅલી હજુ પણ દબાણનો વધારો દર્શાવે છે, હજુ પણ શું કરવામાં આવે છે, દબાણ વધારો કરવામાં આવે છે। તો એ દબાણનો જે વધારો છે, એ જે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ છે, તમે જો મીન્સ કે આપણે આલેખને અહીંયા જો દર્શાવીએ, તો અહીંયા મીન્સ કે આ પોઈન્ટ પર એનો કદ આવશે, અહીંયા કદ આવશે, તો એના જે કદમાં છે એટલો બધો ઘટાડો થયો નથી, થયો છે ખરો, પણ એટલો બધો થયો નથી। મીન્સ કે તમે એકવાર વાયુનું પ્રવાહીકરણ આ થવાની શરૂઆત થઈ ગઈ, ત્યાર પછી તમે ભલે તમે એના દબાણમાં ખૂબ જ વધારો કરો, તેમ છતાં પણ જે પ્રવાહી બન્યું છે, એ પ્રવાહીના કદમાં તમને ખૂબ જ ઘટાડો થયેલો જોવા મળશે નહીં। આઈડિયા આવે છે, તો પ્રવાહીના કદમાં બહુ મોટો ફેરફાર તમને દબાણના વધારો કરવા છતાં પણ તમને જોવા મળશે નહીં, એ શું કરશે, માત્ર ને માત્ર થોડા ઘણા પ્રવાહીને સંકોચન કરશે, એ શું દર્શાવે છે। એટલે આ જે વક્ર છે, તમે જોશો ઈથી લઈને એચ સુધીનો આ જે વક્ર જે દેખાય છે, એ ઈથી એચ વક્ર પ્રવાહીનું સંકોચન દર્શાવે છે। ઈથી એચ શું કરે છે, પ્રવાહીનું સંકોચન દર્શાવે છે, ક્લિયર થાય છે। અને આ જે તમારી આખી લીટી જે દેખાય છે, એને આપણે સમતાપ વક્ર કહેશું, જે અહીંયાથી શરૂઆત થઈ, અહીંયા વાયુ હતો, અહીંયા થોડો ઘણો પ્રવાહી બન્યો, આ જે પ્રવાહી બન્યો છે સીધા એચ સુધી, આ જે આલેખ છે, આખો આલેખ સમતાપ વક્ર, કેમ, કારણ કે ટેમ્પરેચર કેટલું છે, 30.98 સેલ્સિયસ ફિક્સ છે, પણ 30.98 અહીંયા બી હતો, તેમ છતાં અહીંયા પ્રવાહી નથી બન્યો, પ્રવાહી ક્યારે બન્યો, 70 bar દબાણે, એટલે કે CO2 વાયુ માટે 30.98 સેલ્સિયસ અને 70 bar દબાણે એનું પ્રવાહીકરણ થઈ શકે છે, શરૂઆત થશે। અને પ્રવાહી બની ગયા બાદ તેમ છતાં તમે દબાણ વધારશો, તેમ છતાં માત્ર ને માત્ર પ્રવાહી શું કરે છે, સંકોચન અનુભવે છે, એનું કંઈ ઘનમાં રૂપાંતર થતું નથી।
આઈડિયા આવે છે. માટે આ આખા આલેખને શું કહેશું? સમતા વક્ર કહેશું. ચાલો હવે આગળ જઈએ. હવે માની લઈએ કે આજે 30.98 સેલ્સિયસે શરૂઆત થાય છે, હજુ ટેમ્પરેચર ઘટાડીએ તો હવે જેમ જેમ થોમસ એન્ડ્યુઝે ટેમ્પરેચર ઘટાડતા જાય છે, આ 30.98 સેલ્સિયસ છે, હજુ ટેમ્પરેચર ઘટાડશો તો આજે જો ભાગ જો તમારો આજે જે વક્ર જેવો છે આલેખ જે દોરેલો છે એનો ભાગ જો નીચે તરફ જેમ જેમ ટેમ્પરેચર ઘટાડતા જશું તેમ તેમ આ ભાગ પહોળો થતો જાય છે, એટલે કે CO2 વાયુનું પ્રવાહીકરણમાં વધતું જાય છે. એવો જ એક આલેખ 21.5 સેલ્સિયસે ચેક કરીએ, મીન્સ કે 30 કરતા આપણે ઘટાડતા ઘટાડતા હવે 21.5 સેલ્સિયસે આવી જઈએ. ચાલો સમજો કે માની લો કે હવે ટેમ્પરેચર છે આપણું 21.5 સેલ્સિયસ, ક્લિયર છે? તો આલેખમાં તમે ચેક કરશો કે 21.5 સેલ્સિયસ જ્યારે એ હશે એ બિંદુ, તો જ્યારે એ બિંદુ હશે, હું લખતો નથી તમને આલેખમાં સમજાવું છું, સમજો કે 21.5 સેલ્સિયસ તાપમાને આ જે એ બિંદુ હોય છે એ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ શું હોય છે? વાયુ સ્વરૂપે જ હોય છે. ક્યાં સુધી? હવે જોજો તમે દબાણ વધારતા જાઓ છો, દબાણ વધારો છો વધારો છો, ઉપર તરફ જાય છે એટલે કે દબાણ વધે છે, દબાણ વધારતા વધારતા બી બિંદુ પાસે આવશો, તેમ છતાં પણ બી બિંદુ પાસે શું હશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હશે. પણ પછી શું થશે? બી બિંદુ આગળ મીન્સ કે અહીંયા જે પણ કંઈ પી ટુ જેટલું દબાણ હશે ત્યારે અહીંયા વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થશે, અને તમે બિંદુ સી સુધી પહોંચશો તો આ બધો ભાગ શું છે? વાયુનું પ્રવાહીકરણ દર્શાવે છે. આ ભાગ શું હશે? વાયુનું પ્રવાહીકરણ દર્શાવે છે. એટલે આ ભાગની અંદર તમને શું જોવા મળશે? પ્રવાહી પણ જોવા મળશે અને સાથે સાથે વાયુ પણ જોવા મળશે. એટલે કે આપણો બધો જ વાયુ કે પ્રવાહીમાં રૂપાંતર પામતો નથી, એટલે કે બિંદુ બી થી બિંદુ જે સી છે એ બિંદુ બી થી બિંદુ સીમાં શું થશે? અમુક કદનું, શબ્દ બોલું છું, અમુક કદનું પ્રવાહીમાં રૂપાંતર થશે, અને અમુક તો કેવો રહેશે? વાયુ રહેશે. હવે તમે જોશો સી થી લઈને જે ડી સુધીનો જે વક્ર છે એ સીધો સ્ટ્રેટ લાઇનમાં જોવા મળે છે. સી થી લઈને આ જે લાઇન દેખાય છે અહીંયા સુધીની, એ સ્ટ્રેટ લાઇન તમને જોવા જે મળે છે એ શું કરેલું છે? સી થી લઈને હવે જ્યારે દબાણ ખૂબ જ વધારવામાં આવે તો તેમ બી ચેક કરો, સીનું કદ અહીંયા હશે, આનું કદ મે બી અહીંયા હશે, તો એના પ્રવાહીના કદમાં ખૂબ જ ઓછો ઘટાડો તમને જોવા મળશે. ક્લિયર થાય છે? તો અહીં જે બી થી લઈને સી સુધીની વાત કરીએ તો એ થી બી માં વાયુ હતો, બી બિંદુ આગળ શું થયું? વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ, પણ એના માટે ચોક્કસ દબાણ આવેલું છે. આટલું પી ટુ જેટલું દબાણ જ્યારે બિંદુ બી પાસે આવે છે ત્યારે વાયુનું શું થશે? સંગનન થવાની શરૂઆત થશે, એટલે કે વાયુના મોલેક્યુલ એકબીજાની નજીક જવાનો પ્રયત્ન કરશે, એટલે કે શું? સંગનન. શું થશે? વાયુનું સંગનન થશે, અને વાયુનું સંગનન થવાને લીધે બી બિંદુ આગળ સીઓ ટુ વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ રહેશે. હવે આટલા અચર દબાણ, જો દબાણ તો આપણે અચર રાખ્યું છે, બિંદુ બી થી બિંદુ સી આગળ આપણું દબાણ કેવું છે? અચર રહેશે. તો બિંદુ બી થી બિંદુ સી આગળ ખૂબ જ જે વાયુ હશે એ બધો જ વાયુની વાત નથી કરતો, અમુક વાયુનું શું થશે? સંગનન થઈને તેનું આટલા ભાગમાં પ્રવાહીકરણ દર્શાવે છે. હવે જે પ્રવાહી જે બન્યો છે એ બિંદુ સી થી લઈને તમે બિંદુ ડી નો જે આ જે વક્ર જોશો એમાં દબાણ જો ખૂબ જ વધારે લીધેલું છે, તેમ છતાં પણ પ્રવાહીના કદમાં ખૂબ જ ઘટાડો થયો નથી એવું એ દર્શાવે છે. ક્લિયર છે? એટલે કે વધુ દબાણ લાગુ પડવાને સાથે સાથે વાયુનું જે સંગનન જે થતું હશે એ વાયુનું સંગનન માત્ર ને માત્ર બી થી સી ની વચ્ચે જ જોવા મળશે, તમે સી થી ડી માં જોવા મળશે નહીં. એટલે કે આ ટેમ્પરેચર 21.5 સેલ્સિયસે મીન્સ કે બી થી સી માં જેટલો પણ વાયુ હશે, જેટલો પણ વાયુ એટલે જેટલા વાયુની કન્ડિશન હશે, જેટલા વાયુના અણુઓ, કારણ કે વાયુના અણુઓની ઝડપ કેવી હોય છે? જુદી જુદી હોય છે, એટલે જેટલા વાયુઓની ઝડપ આ ગાળામાં ઓછી થઈ ગઈ હશે તે લોકો વાયુમાં પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયા હશે, અને જે વાયુઓની ઝડપ ઘણી બધી વધારે હશે એના મોલેક્યુલ પાસે ગતિ ઉર્જા વધારે હશે, તેઓ શું કરશે? આમાં વાયુ સ્વરૂપમાં જ રહેશે, એટલે કે બધા જ વાયુનું અહીંયા પ્રવાહીકરણ થવાનું નથી, અહીંયા માત્ર શરૂઆત થાય છે,
અહીંયા ટેમ્પરેચર તમે ડાઉન કરો છો તો હજુ પણ આના કરતાં ઘણા બધા વાયુના અણુનું શું થયું, પ્રવાહીમાં રૂપાંતર થયું, કે આ ગારામાં પ્રવાહી પણ તમને જોવા મળશે સાથે સાથે વાયુ પણ તમને જોવા મળશે. એટલે કે બિંદુ સીથી તમે બિંદુ બી તરફ જશો, તમે દબાણ આટલું બધું વધારી દેશો, તેમ છતાં પણ જે વાયુ છે એ વાયુનું સંગનન તમને પ્રવાહીમાં રૂપાંતર પામવા માટે પૂરતું હોતું નથી. ક્લિયર છે? તો મીન્સ કે બિંદુ સી આગળ જેટલો પણ વાયુનું પ્રવાહીકરણ થવાનું હોય એટલો બધો જ વાયુ સંગનન પામી જશે. જેટલો પણ, જો શબ્દ બોલું છું, જેટલો પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાનું હશે એ બધો જ વાયુ આ બિંદુ આગળ પહોંચે ત્યાં સુધીમાં પ્રવાહીકરણ થઈ જશે, એટલે કે વાયુનું સંગનન થઈ જશે. ક્લિયર છે? અને ત્યાર પછી વાયુને આપણે વધુ દબાણ લગાડવામાં આવે તો એ માત્ર ને માત્ર આ જે આલેખ દોરાયેલો છે સી થી ડી વાળો, એ માત્ર શાનું સંકોચન દર્શાવે છે? પ્રવાહીનું સંકોચન દર્શાવે છે. વાયુનું સંકોચન નથી દર્શાવતો, એ શું કરશે? પ્રવાહીનું સંકોચન દર્શાવે છે, જે સીધો જ આલેખ દર્શાવે છે અથવા સીધો વધારો દર્શાવે છે. અને તમે કદ જોશો તો સી બિંદુ આગળ વી ટુ છે અને તમે જે ડી સુધી પહોંચાવેલું છે એ આપણે વી થ્રી દર્શાવેલું છે, તો એ કદમાં જે ઘટાડો છે એ માત્ર શું છે? વી ટુ થી વી થ્રી જેટલો એના કદમાં ઘટાડો થાય છે. તમે આ બિંદુ જોશો તો પી ટુ છે, આ બિંદુ જ મેં પી થ્રી લખેલું છે, તો એનો જે દબાણનો જે વધારો છે એ પી ટુ થી પી થ્રી જેટલો છે. મીન્સ કે તમે જે આ આલેખ દોરશો બી થી સી, જો લખેલું છે એ બી સી ડી, ક્લિયર છે? અહીંયા ઈ વાળો છે, ઉપરનો આલેખ એફ વાળો છે જે 31.1°C, અને તમે જી પણ લખી શકો છો, જે આલેખ છે, સોરી, આ જે આ આલેખ છે એને જીમાં નામ આપી દીધું છે અને કોઈ અલ્ય બી આપી શકો પણ એનું કોઈ નામ આપ્યું નથી, તો તમે દર્શાવી શકો છો દર્શાવો તો. તો સૌથી પહેલી લાઈન દોરી દો 50°C, પછી એક બીજો આલેખ દોરો 31.1°C અને દર્શાવવાનું નથી. ત્યાર પછી આ જે દર્શાવો છો તો આ પોઈન્ટ 30.98°C પર જ હોવું જોઈએ. એના માટે માત્ર ને માત્ર અહીંયા એચ બિંદુ ખાલી દર્શાવવામાં આવ્યું છે, ખાલી એચ બિંદુ, બીજું કંઈ નથી દર્શાવ્યું. ત્યાર પછી તમે 21.5°C આ રીતના આલેખ દોરશો, તેમાં આ બિંદુ એ થશે, અહીંયાથી બી, અહીંયાથી સી, ઉપર ડી દોરો. ક્લિયર થાય છે? એવી રીતના સેમ આને બી તમે નંબરિંગ આપી શકો છો. આનો નંબર એકચ્યુઅલી આપવામાં આવ્યા નથી, પણ તમે દોરી શકો છો. જ્યારે કે એ બી સી ડી લઈ લીધું છે તો તમે બીજું અન્ય કોઈ લઈ શકો છો, પી ક્યુ આર એસ બી લઈ શકો છો. માની લો કે આ જે બિંદુ છે એને તમે પી દર્શાવી દેવ, આ બિંદુને ક્યુ દર્શાવી દેવ, આ બિંદુને આર દર્શાવી દેવ, આ બિંદુને શું કરો, સોરી ફોર ધેટ, આ બિંદુને આર દર્શાવી દો, અહીંયા સુધીનો આલેખ છે આપણો, તો આ બિંદુને આર દર્શાવી દેવ અને ઉપર આ જે આલેખ છે એ આલેખના કોઈ એક બિંદુને આપણે એસ વડે દર્શાવી શકીએ છીએ. રેડી? તો આપણે અહીંયા સુધી આવીએ. અહીંયા મીન્સ કે શું થયું છે? વાયુનું, ઘણા બધા વાયુનું સંગનન થયું છે અને કદનો ઘટાડો વી ટુ થી વી થ્રી બતાવે છે અને દબાણનો વધારો પી ટુ થ્રી પી થ્રી દર્શાવે છે. તો ભાઈ આવો જ તમે આલેખ હજુ પણ તમે ટેમ્પરેચર ઘટાડતા જોશો તમને જોવા મળશે. માની કે આપણે અભ્યાસ કરીએ કે થોમસ એન્ડ્યુઝે હજુ પણ ટેમ્પરેચર શું કર્યું, ડાઉન કર્યું, એટલે કે લઈ ગયા 13.1°C. તો 13.1°C તાપમાને બિંદુ પી એ સીઓ ટુ વાયુ સ્વરૂપે રહે છે. ક્યુ સુધીના આકારમાં, જેમ કે જેમ જેમ દબાણ વધે છે ક્યુ બિંદુએ પહોંચે તે પહેલા સીઓ ટુ વાયુ સ્વરૂપમાં જ રહે છે, પણ બિંદુ ક્યુએ અહીંયા જેટલું પણ દબાણ દર્શાવતું હશે આ દબાણે સીઓ ટુ વાયુનું શું થવા લાગે છે, પ્રવાહીકરણ થવાની થવા લાગે છે. શું થાય છે? પ્રવાહીકરણ થવા લાગે છે, એટલે કે વાયુનું સંગનન થાય છે. આર બિંદુ સુધી જેટલા પણ વાયુની કેપેસિટી હશે એ મુજબ વાયુનું સંગનન થઈને એનું સામાં રૂપાંતર થઈ જશે, પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. તમે જોશો આ જે આડી રેખા છે એ સીબી કરતા આ આડી રેખા જે આર અને ક્યુ વાળી દર્શાવી છે એ એના કરતા વધુ ભાગ દર્શાવે છે. એટલે કે સી અને બી એ 21.5°C તાપમાને જેટલું વાયુનું પ્રવાહીકરણ થયું હશે એના કરતા વધુ વાયુનું પ્રવાહીકરણ આર અને ક્યુ એ 13.1°C દર્શાવે છે. ક્લિયર થાય છે? અને એના કદમાં ઘટાડો તમે અહીંયા સાથે લંબાવશો તો અહીંયા કદ લઈ લો અને આ બાજુથી લંબાવો તો એ થઈ જશે તમારો કદમાં ઘટાડો, અને દબાણમાં વધારો પી વન લઈ લો, આરે પી વન, અને આ બિંદુએ મીન્સ કે તમે પી ફોર લઈ લેશો તો પી વન થી પી ફોર એ તમારો શું દર્શાવશે,
દબાણનો વધારો દર્શાવશે. મીન્સ કે આવો સેમ આલેખ તમે જેમ જેમ ટેમ્પરેચર ઘટાડતા જશો, હજુ બી ટેમ્પરેચર ઘટાડશો તો તમને આલેખનો આ જે ભાગ છે હજુ હજુ વધારે આ લાઈન મોટી થઈ ગઈ જોવા મળશે. મીન્સ કે સેમ વક્ર તમને આ રીતના જોવા મળતો હોય છે. તો આજે 30.98 અંશ સેલ્સિયસ જે તાપમાન છે કે જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય છે એના પ્રકાંતિક તાપમાન કહેશું. તો એનો જેવો વક્ર આવે છે એવો જ વક્ર આપણે મીન્સ કે નીચે તરફ એટલે કે ટેમ્પરેચર ઘટાડતા જઈએ એવો જ વક્ર મળતો રહે છે. માત્ર જે આડી રેખા છે એટલે કે ભાઈ હજુ 30.98 થી તમે 21.5 અંશ સેલ્સિયસ તાપમાનની વચ્ચે ઘણા બધા તાપમાન હશે, તો એ તાપમાનની જે રેખા છે એ આડી રેખા તમને શું જોવા મળશે, મોટી નીચે તરફ જશો તેમ તેમ મોટી થતી જોવા મળશે. ક્લિયર છે? અને ક્રાંતિક બિંદુએ એ જે રેખા છે માત્ર ને માત્ર બિંદુ સ્વરૂપે રહેશે. ક્રાંતિક ટેમ્પરેચરે એ જે વાયુનું પ્રવાહીકરણ છે એ વક્ર છે માત્ર ને માત્ર શું જોવા મળશે, એક બિંદુ સ્વરૂપમાં જોવા મળશે, જે તમને આકૃતિમાં ઇઝીલી તમે જોઈ શકો છો. ક્લિયર થાય છે? ચાલો સેમ બિંદુ એ આગળ જોઈએ. તો બિંદુ એ આગળ જે CO2 હોય છે એ શું દર્શાવે છે, વાયુ અવસ્થા દર્શાવે છે. ક્લિયર? BCD. હવે જ્યારે બિંદુ D પાસે જઈએ છે ત્યારે D જે બિંદુ છે એ પ્રવાહી અવસ્થા દર્શાવે છે. એટલે કે આ જે આલેખ છે એ આલેખની એમની તરફના જે પણ બિંદુ છે એ બધા વાયુ અવસ્થા દર્શાવે છે. આ જે આલેખ છે એ આલેખની મીન્સ કે ડાબી બાજુ જે બધા બિંદુ છે, D લઈ લો, H લઈ લો, S લઈ લો, એ બધા બિંદુ શાના છે, પ્રવાહી અવસ્થાના દર્શાવે છે. અને આ જે ઘુમ્મટ જે આ મીન્સ કે આલેખને ઘુમ્મટ શબ્દ બોલવામાં આવ્યો છે. આલેખ શું છે? આપણો ઘુમ્મટ જેવો છે. જો લાઈક મીન્સ કે બે ઘંટડી ની કહી શકાય, મીન્સ કે મંદિરનો ઘંટ, જો સેમ મંદિરના ઘંટ જેવું દેખાય છે તો એ ઘુમ્મટ જેવો આકાર છે. આ શાના જેવો છે? ઘુમ્મટ જેવો. તો આ જે ઘુમ્મટ જેવો આકાર છે એ ઘુમ્મટની અંદરના જે બિંદુ છે આ બધા ઈ લઈ લેવ, BC લઈ લેવ, RQ લઈ લેવ, આ બધા શું છે, કાર્બન ડાયોક્સાઇડ શબ્દ બોલું છું. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુમય અને સાથે સાથે પ્રવાહી અવસ્થા આ બંનેની વચ્ચે સંતુલન ધરાવતા હોય છે. નાનડી પર તો પ્રવાહી બી હશે પણ સાથે સાથે વાયુ અવસ્થા પણ હશે, કે જે વાયુ અને પ્રવાહી એકબીજામાં શું હોય છે, સંતુલનમાં હોય છે. હવે ગુમ્મત જે છે જેમ જેમ તમે ટેમ્પરેચર ઓછો કરતા જશો તેમ તેમ વાયુ ઠંડો પડતો જતો હોય છે અને ઠંડો પડવાને લીધે વાયુનું શું થતું, પ્રવાહીકરણ થતું હોય છે. આઈડિયા આવે છે? તો આવો આલેખ થોમસ એન્ડ્યુઝે મીન્સ કે અભ્યાસ કરીને આ આલેખને આપવામાં આવ્યો છે. હવે એક વસ્તુ સમજજો કે ભાઈ તમે જોવા મળશે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં જોવા મળશે. N2 લઈ લેવ, O2 લઈ લેવ, H2 લઈ લેવ, આ બધા મોટે ભાગે શું હોય છે, નેચરલમાં વાયુ તરીકે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. નેચરલી કાયમી વાયુ તરીકે જ હોય છે. ક્લિયર છે? ને આ જે બધા જેવી વાયુ હોય છે એ વાયુઓના ઝેડની વેલ્યુની જો વાત કરીએ તો ઝેડની વેલ્યુ આ લોકો માટે કેવી હોય છે, ગેટર ડેન 1 હોય છે. આ જે બધા વાયુ હોય છે વાયુ માટે ઝેડની વેલ્યુ કેવી હોય છે, ગેટર ડેન 1 હોય છે. તો જ્યારે આ બધા વાયુનું જ્યારે આપણે પ્રવાહીકરણ કરવાનું જ્યારે વિચારીએ છીએ ત્યારે વાયુને સૌથી પહેલા શું કરવું પડશે, ઠંડક આપવી પડશે. કારણ કે અહીંયા લખેલું છે આ આલેખ પરથી કે તમે 30.98 અંશ સેલ્સિયસ તાપમાને એનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે. એટલે કે આના કરતા ઊંચા તાપમાને તમે ગમે તેટલું દબાણ આપો તેમ છતાં વાયુનું પ્રવાહીકરણ થતું નથી. માટે આ બધા જે વાયુઓ છે એ વાયુને શરૂઆતમાં શું કરવા પડશે, થોડાક ઠંડા કરવા પડશે. એ લોકો ઠંડક અનુભવે તો જ પછી એનું સંકોચન થઈ શકે છે. ત્યાર પછી આપણે શું કરવું પડશે, ઠંડક કર્યા પછી એનું સંકોચન કરવું પડશે. સંકોચનને લીધે વાયુના મોલેક્યુલ શું કરશે, એકબીજાની નજીક આવી શકે છે. ને એકબીજાની નજીક આવે, ઠંડક બી છે એકબીજાની નજીક બી આવે છે, માટે આ બધાની ગતિ ઉર્જા બી ઘટી જશે, જેથી આ લોકો વચ્ચે આકર્ષણમાં વધારો થશે. આકર્ષણનો વધારો આપણે કેમિસ્ટ્રીની ભાષામાં કહેશું આથી
તેમની જે પારસ્પરિક ક્રિયા છે, પારસ્પરિક ક્રિયા છે, એ ક્રિયામાં શું થશે? વાયુ કટામાં વધુ જોવા મળશે, કારણ કે તેઓ એકબીજાની નજીક આવતા હોય છે. ને પારસ્પરિક ક્રિયા વધવાને લીધે તેઓની ગતિ પણ શું થઈ જશે? ધીમી. એમ તો ટેમ્પરેચર ઘટાડવાને લીધે જે લોકોની ગતિ ધીમી પડી જશે, સાથે સાથે હવે પારસ્પરિક ક્રિયા થવાને લીધે તેઓમાં આકર્ષણ બળમાં વધુ લાગશે. માટે તેમાંથી વાયુમાંથી શું થઈ જતું હોય છે? પ્રવાહીમાં રૂપાંતર થઈ જતું હોય છે. હવે સમજો, જો તમને વાયુનું પ્રવાહીકરણ જો પૂછાય તો તમે આટલે સુધી, મીન્સ કે તમારે આ રીતના જ આટલે સુધી સમજાવવાનું છે. તમારે શું કરવાનું છે? આટલે સુધીનું જ સમજાવવાનું છે. તમે જોશો બુકની અંદર તો બહુ મોટી થિયરી આપેલી છે, તો આટલી મોટી થિયરી મીન્સ કે આ ચેપ્ટરમાંથી તમને 100 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય છે એક્ઝામમાં. 5 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નથી પૂછાતો. આમાંથી તમારી સ્કૂલ લેવલ ઉપર જે સ્કૂલમાં એક્ઝામ લેવાતી હોય છે, એ સ્કૂલ લેવલ પર આ ચેપ્ટરમાંથી 100 માર્ક્સનો ક્વેશ્ચન નીકળતો હોય છે. તો તમે જોશો તો પ્રવાહીકરણ તો બહુ મોટું આપેલું છે, તો 100 માર્ક્સની અંદર તમારે આટલું મોટું લખવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? થોમસ એન્ડ્યુઝે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે પ્રવાહીકરણ કરવા માટેનો જે આલેખ દોર્યો છે, એ આલેખને સમજાવીને માત્ર આટલે સુધી સમજાવવાનું છે. વધારે સમજાવવાનું નથી, કારણ કે 100 માર્ક્સ પૂરતું જ સીમિત છે. ક્લિયર થાય છે? ચાલો હવે આગળની વાત કરીએ. તો જે આગળની વસ્તુ છે, મેં તમને પહેલા જ કીધેલું છે તમારે શું કરવાનું છે. થિયરી જો મે બી એક્ઝામમાં જો આવી જાય કે વાયુનું પ્રવાહીકરણ સમજાવો, તો એ વાયુનું પ્રવાહીકરણ સમજાવવા માટે તમારે આટલે સુધી જ સમજાવવાનું, 100 માર્ક્સ તમને મળી જશે. પણ ત્યાર પછી બી વાત કરીએ કે આ જે બધી આપેલી વસ્તુ છે એ શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે. તો સમજો, તો આપણે શું કરીએ છે, વાયુ છે એ વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરી શકીએ છીએ. શબ્દ સમજો, આપણે શું કરી શકીએ છીએ? વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકીએ છીએ, અને પ્રવાહીનું વાયુમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ. ક્લિયર? તો આ જે પણ છે વાયુ, વાયુ એટલે કે આ પણ એક જાતની કલા છે. આ પણ શું છે? એક જાતની કલા છે. કલાને આપણે અવસ્થા કહીએ છીએ. તો વાયુ પણ એક જાતની અવસ્થા છે, પ્રવાહી પણ શું છે? એક જાતની અવસ્થા છે. તો આ બંને અવસ્થાઓને આપણે એકબીજામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. હવે સીન આલેખ પર જ તમે ધ્યાન આપજો, મીન્સ કે આલેખને મેં થોડોક પલટાવી દીધેલો છે. તમે તમારી બુક બી ઓપન રાખજો કે જેથી તમને આઈડિયા આવતી જાય. તો તમે જોશો કે આલેખની અંદર એ થી લઈને એફ સુધી એક ઊભી લાઈન આપેલી છે. શું કરેલી છે? ચલો ઊભા ખસી શકીએ એવો શબ્દ મૂકીએ આપણે, ઊભા ખસી શકીએ. તમે જોશો તો આલેખમાં એ થી એફ તમને ઊભા ખસી શકીએ છે એવી એક લાઈન દોરીને ઓલરેડી આપેલી છે. અને પછી બિંદુના આ સમતાપે, મીન્સ કે આ જે બિંદુ આપેલા છે એ બિંદુના આ સમતાપે આપણે અચળ તાપમાન લીધું. કેટલું? 31.1 અંશ સેલ્સિયસ. 31.1 અંશ સેલ્સિયસ તાપમાને રાખેલું ત્યારે આ જે વાયુ છે એ વાયુ શું કરે છે? સંકોચન. શબ્દ બોલું છું વાયુ, વાયુ સંકોચન કરીને તમે જોશો તો 31.1 અંશ સેલ્સિયસ. બુકમાં ગ્રીન કલરની ઓલરેડી લાઈન તમને આપેલી હશે. તો એ વાયુ સંકોચન કરીને ક્યાં પહોંચે છે? બિંદુ જીએ પહોંચે છે. ના, બિંદુ જીએ પહોંચવા માટે આપણે શું કરીએ છીએ? આ લેખમાં દબાણનો વધારો કરીએ છીએ. તો ભાઈ આ જે 31.1 અંશ સેલ્સિયસ જે તાપમાન છે, જે શરૂઆત તમને એફ થી શરૂઆત કરેલી છે, એફ થી લઈને જે જી સુધી આપેલું છે, કે જેમાં આ જે બધા એ થી લઈને એફ લઈ લેવ, એફ થી લઈને જી લઈ લેવ, આ બધા બિંદુએ તમને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ અવસ્થામાં જોવા મળશે. તમે ભલે એ દબાણ ઓછું રાખો કે વધારે રાખો, એ બધું જ સામા જોવા મળશે, વાયુ અવસ્થામાં જોવા મળશે. ક્લિયર છે? ચાલો હવે આપણે બિંદુ જી પરથી નીચે આવીએ. જી પરથી ક્યાં આવી જઈએ? એચ પર આવીએ, નીચે તરફ આવીએ. જી પરથી હવે નીચે તરફ આવીએ. તો તમે એચ પાસે જ્યારે જશો
તો એચ એક એવો સમતાપ વક્ર છે, મીન્સ કે જેટલા પણ જે વક્ર જુદા જુદા ટેમ્પરેચર, અચર ટેમ્પરેચર જે જુદા જુદા આલેખ દોરેલા છે, બધા આલેખને આપણે શું કહીએ છીએ, સમતાપ વક્ર કહીએ છીએ. તો આ જે એચ વાળો જે સમતાપ વક્ર છે, તમે તમારી બુક જો ઓપન હશે તો તેમાં ચેક કરજો, બ્લુ લાઇનથી એને દોરેલી છે. જે આ લાઇનની વાત કરી હતી એ લાઇનનો કલર કયો છે, ગ્રીન કલરની લાઇન છે. ત્યારે આ જે તમને જોવા મળશે બ્લુ કલરની લાઇન જોવા મળશે. તો આજે એચ પાસે જશો તો એ જે સમતાપ વક્ર દર્શાવે છે તેમાં કોઈ એક બિંદુએ તમે પહોંચો છો. ક્યાં મળશે? તમે કોઈ એક બિંદુએ પહોંચો છો, એ બિંદુએ તમને શું જોવા મળે છે, પ્રવાહી અવસ્થા મળે છે. ક્લિયર છે? પણ આ જે બિંદુએ જ્યારે પહોંચે છે ત્યારે આ બિંદુની સાથે સાથે તમારી સાથે વાયુ પણ હશે, અને એમાંના કેટલાક અણુનું રૂપાંતર શામાં થયું છે, પ્રવાહીમાં થયું છે. એટલે કે પ્રવાહીની સાથે સાથે તમને ત્યાં વાયુ પણ જોવા મળશે, એટલે કે જુદી જુદી બે કલા જોવા મળશે. એ બિંદુએ તમને બે કલા જોવા મળશે. તો જે ક્રાંતિક તાપમાનની વાત કરવામાં આવી છે, 30.98 સેલ્સિયસ, આ જે વક્ર સમતાપ વક્ર જેની વાત આપણે કરીએ છીએ, તે 30.98 સેલ્સિયસ તાપમાન છે કે જ્યાં 72 bar દબાણે, 72 bar દબાણે તમને જે પ્રવાહી મળે છે એ પ્રવાહીમાં તમને માત્ર ને માત્ર એક કલા જોવા મળશે. આ તાપમાને તમને શું જોવા મળશે, જે પ્રવાહી બને છે ત્યાં પ્રવાહીમાં તમને શું જોવા મળશે, એક કલા જોવા મળશે. અને સાથે સાથે તમને બીજો વાયુ પણ ઉપર તરફ પ્રયોગમાં તો જોવા મળશે જ. ક્લિયર? તો એનો મતલબ એમ થાય કે આ જે વાયુ અને જે પ્રવાહી છે, વાયુ અને જે પ્રવાહી છે એના માટે, મીન્સ કે બંને એક સાથે તમને ત્યાં જોવા મળતા હોય છે, માટે આ પ્રવાહી અને વાયુને કહેવામાં આવે છે દ્રવ. શું કહેવામાં આવે છે? દ્રવ કહેવામાં આવે છે. કેમ દ્રવ કહેવામાં આવે? કારણ કે આ જે પ્રવાહી જે બનતો હોય છે, આ પ્રવાહી ખૂબ જ ઘટ્ટ થયેલો વાયુ હોય છે. ખૂબ જ ઘટ્ટ થઈ ગયેલો વાયુના મોલેક્યુલ અંદર અંદર ભેગા થઈને એકદમ ઘટ્ટ થયેલો વાયુ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, પ્રવાહી કહીએ છીએ. ક્લિયર થાય છે? તો આ જે ઘટ થઈ ગયેલો જે પ્રવાહી છે, હવે જેમ જેમ આપણે ટેમ્પરેચર હજુ પણ ઘટાડતા જશું, તેમ તેમ તમે આ પરિસ્થિતિને ખૂબ જ સારી રીતના સમજી શકો છો. મીન્સ કે તમે બંને વચ્ચે ડિફરન્સેશન કરી શકો છો કે ભાઈ આ લેખમાં પછી પેલો જે વક્ર જે લાંબી લાઈન હશે તે પ્રવાહી હશે, બીજો તેની સાઈડ તમને વાયુ જોવા મળશે. તો બંને કલાને તમે એકબીજાથી અલગ કરી શકો છો. પણ વચમાં મેં તમને કીધેલું છે કે આ જે બધી લાઈનો જોવા મળતી હોય છે એ બધી શું હોય છે, પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલનમાં જ હોય છે. અને આ જે આપણે માત્ર માત્ર શું કરીએ છીએ, જે પ્રવાહીની સપાટી જ દર્શાવીએ છીએ, પણ ખરેખર તો શું હોય છે, વાયુ અને પ્રવાહી આ લાઈનોમાં સંતુલનમાં રહેલા હોય છે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ મીન્સ કે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ને વાયુના ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને તમે દબાણ લગાડીને, કોઈ પણ વાયુ માટેની વાત ચાલે છે, કોઈ પણ વાયુ માટે ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને તમે દબાણ લગાડીને પણ વાયુનું પ્રવાહીકરણ કરી શકો છો. ક્લિયર છે? અને પ્રવાહીને હજુ પણ પ્રવાહી તમે બનાવી શકાય છે, અને સાથે સાથે મીન્સ કે તમે જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા જાઓ તો આ જે પ્રવાહી બન્યું છે એ પ્રવાહી માટે શું કરી શકાય છે, બાષ્પમાં પણ રૂપાંતર કરી શકાય છે. તો ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને આ જે મને પ્રવાહી બરાબર જે મળે છે એ એકચુઅલી શું થયેલા હોય છે, ઘટ કરેલા વાયુ જ હોય છે. એટલે વાયુના મોલેક્યુલ એકબીજા સાથે ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, જે ઘટ થઈ ગયેલો વાયુ હોય છે. માટે તમે એવું બી કહી શકો છો કે આ શું હોય છે, પદાર્થની બાષ્પો હોય છે. માટે પદાર્થની બાષ્પો તમે કહી શકો છો. હવે કાર્બન ડાયોક્સાઇડ માટેની જો વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્રાંતિક તાપમાનથી નીચે કાર્બન ડાયોક્સાઇડ બાષ્પ કહેવાશે. કે આટલું ટેમ્પરેચર છે, એટલા ટેમ્પરેચરથી જો નીચે તાપમાન જો રાખીએ, જે તમને પદાર્થ મળશે એ શું હોય છે, કાર્બન ડાયોક્સાઇડની તમે બાષ્પ પણ કહી શકો છો.
ક્લિયર છે? તો આ રીતનો મીન્સ કે તમારો ક્વેશ્ચન હતો વાયુનું પ્રવાહીકરણ. અને બીજું કે આપણે CO2 વાયુ માટે જે ક્રાંતિક તાપમાન છે એ ક્રાંતિક તાપમાન 30.98 સેલ્સિયસ જોઈને આવ્યા, એટલે કે 30.98 કરતા ઊંચા તાપમાને તેનું પ્રવાહીકરણ શક્ય નથી, આના કરતા નીચા તાપમાને જ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. માટે આ તાપમાનને CO2 વાયુ માટેનું ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. એ જ પ્રમાણે જુદા જુદા વાયુનું ક્રાંતિક તાપમાન કેવું હશે? જુદું જુદું હશે. હવે સમજો, તમને માની લો કે જુદી જુદા એક એક્ઝામ્પલ આપે, ચાલો એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ કે મેબી VSQ અથવા JEE નીટ લેવલ પર મેબી કંઈક આવું કંઈક પૂછી શકાય, કે તમને શું કરશે, જુદા જુદા વાયુઓના ક્રાંતિક તાપમાન આપી દેશે. જુદા જુદા વાયુઓના ક્રાંતિક તાપમાન આપી શકે. એકચ્યુઅલી કોયડો આપેલો છે તમને, કોયડો 5.5, હું અહીંયાથી વાંચતો જાઉં છું અને સમજતો જજો કે વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે. મેં તમને ચોખ્ખું કહી જરૂર છે કે જુદા જુદા વાયુઓના ક્રાંતિક તાપમાન ફિક્સ હોય છે અને તે એકબીજાથી જુદા જુદા હોય છે, માટે લાક્ષણિક ક્રાંતિક તાપમાન હોય છે. ચાલો, અને એ જે લાક્ષણિક ક્રાંતિક તાપમાન એ કોના પર આધાર રાખે છે? આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રા પર આધાર રાખતા હોય છે. એ જ પ્રમાણે વાત કરીએ એમોનિયા, ભાઈ એમોનિયા માટે ક્રાંતિક તાપમાન અને કાર્બન ડાયોક્સાઇડ માટેના ક્રાંતિક તાપમાન અનુક્રમે આપવામાં આવ્યા છે. એકનું છે 405.5 કેલ્વિન અને બીજાનું છે 304.10 કેલ્વિન. ક્લિયર છે? તમે કહેશો સર 304 આવ્યું, ભાઈ પેલું સેલ્સિયસમાં છે, આ કેલ્વિનમાં છે, સેલ્સિયસને આમાં કેલ્વિનમાં ખાલી રૂપાંતર કરેલું છે. હવે કયું એવું છે કે બંનેના ક્રાંતિક તાપમાન તમને આપેલા છે? તો મારો પહેલો ક્વેશ્ચન મીન્સ કે ચોપડીને છોડી દઉં, આ બેમાંથી કોનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય? તો ભાઈ સૌથી પહેલા પ્રવાહીમાં શરૂઆત થવાની શરૂઆત થાય NH3, કારણ કે એનું ક્રાંતિક તાપમાન આના કરતા ઊંચું છે. આપણે મોટે ભાગે શું કરીએ છીએ, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જઈએ છીએ, તો આનું ક્રાંતિક તાપમાન વધારે છે, માટે CO2 કરતા એમોનિયાનું પ્રવાહીકરણ થવાની શરૂઆત પહેલેથી થઈ જશે. માટે યાદ રાખજો એક સેન્ટન્સ, કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેનું પ્રવાહીકરણ ઝડપથી થાય છે, અને જેનું ક્રાંતિક તાપમાન નીચું હોય છે તેનું પ્રવાહીકરણ ઝડપથી થતું નથી. આઈડિયા આવે છે? ચાલો, હવે ક્વેશ્ચન છે, જો તમે 500 કેલ્વિન થી વાયુના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાની શરૂઆત કરો, એટલે કે શરૂઆતમાં મીન્સ કે આ બંને વાયુઓનું મિશ્રણ છે એવું સમજો, આ બંને વાયુઓનું મિશ્રણ છે, તમે પ્રયોગની શરૂઆત 500 કેલ્વિન થી કરો છો અને ટેમ્પરેચર ડાઉન કરતા જાઓ છો, એવું કહેવા માંગે છે. તો 500 કેલ્વિન થી વાયુના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાનું શરૂઆત કરો, તો કયો વાયુ નું પ્રથમ પ્રવાહીકરણ થશે? તમે જોશો 500 થી તમે જેમ જેમ આવશો તેમ તેમ શરૂઆતમાં આના કરતા પહેલા આ આવી જશે. આ પહેલા આવી જતું હોવાથી CO2 કરતા એમોનિયો વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ જશે. CO2 ની શરૂઆત ક્યારે થશે? 304 કેલ્વિને. મારે એક સેન્ટન્સ યાદ રાખજો, જે વાયુના ક્રાંતિક તાપમાનની કિંમત વધારે હશે તે વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ જશે અથવા તો ઝડપથી થાય છે. ક્લિયર છે? તો આટલી વસ્તુ મીન્સ કે પ્રવાહીકરણમાં યાદ રાખીશું, કેટલું લખવાનું છે આ ક્રાંતિક તાપમાનનું, આ જે વેલ્યુ વાળું છે એ પણ VSQમાં કામ લાગશે. તો મીન્સ કે જે બી છે એ આલેખ પરથી છે, ને આલેખને કેવી રીતના કરવાનું છે તે તમને આઈડિયા આવી જશે. જો થિયરીને સમજશો તો આલેખ ઇઝીલી દોરી શકશો, અથવા જો તમે આલેખને એકવાર દોરી દો તેના પરથી પણ તમે થિયરી તમારી રીતના લખી શકો છો. શબ્દ બોલું છું, તમારી રીતના તમે થિયરી લખી શકો છો. જરૂરી નથી કે બુકમાં જે રીતના એકે એક સેન્ટન્સ ટુ સેન્ટન્સ આપેલા છે, બેઠ ટુ લીટી તમારી એક્ઝામમાં લખવાની હોય છે, પણ તમે જો સમજેલા હોય તો એ સમજેલી વસ્તુ તમે તમારી રીતના શું કરી શકો છો, એક્ઝામની અંદર લખી શકો છો. તો આ જે થિયરી છે મીન્સ કે થોડી થિયરટિકલ છે, જે વસ્તુ આપેલું છે તે વસ્તુ આપણે એક્સેપ્ટ કરવું પડતું હોય છે. તો બસ આજના પૂરતું માત્ર આપણે વાયુના પ્રવાહીકરણ સુધી રાખીશું. કેમ? કારણ કે આપણી વાયુ અવસ્થા અહીં કમ્પ્લીટ થઈ ગયેલી છે, હવે માત્ર ને માત્ર આપણી પ્રવાહી અવસ્થા બાકી રહી છે. તો પ્રવાહી અવસ્થાની શરૂઆત આપણે કાલથી કરીશું. ક્લિયર? તો મળીશું આપણે કાલે નવા વિડીયો સાથે, જે છે આપણું
પ્રવાહી અવસ્થા કે પ્રવાહી અવસ્થામાં કઈ કઈ વસ્તુ આવશે, શાના પર આધાર રાખશે, એના ગુણધર્મ શું છે, એ બધી જ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.